જય શ્રી કૃષ્ણ જો તમને અમારી ચેનલ ગમે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ નિગમ કલ્પતરુ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ભૌમવતી અમાસનું મહત્ત્વ જાણીશું વૈશાખ મહિનાની જે અમાસ છે એ અમાસને ભૌમવતી અમાસ કહે છે કારણ કારણ કે ભોમનો બીજો અર્થ થાય મંગળ અને આ વર્ષે વૈશાખ મહિનાની જે આ અમાવસ છે એ અગિયાર મે બે હજાર એકવીસ અને મંગળવારના દિવસે આવે છે મંગળનો બીજો અર્થ ભોમ પણ થાય માટે આને ભોમવતી અમાસ કહે છે વૈશાખ મહિનાની આ ભોમવતી અમાસનું ખૂબ જ મહત્ત્વ છે અત્યંત મહત્ત્વ છે આમ તો આપણા હિન્દુ શાસ્ત્રમાં દરેક અમાસનું ખૂબ મહત્ત્વ છે અમાસના દિવસે સ્નાન દાન તર્પણ શ્રાદ્ધ અને આ દિવસે જે વ્યક્તિની કુંડળીમાં સર્પદોષ હોય તેની કાલ વિધિ પણ આ જ દિવસે કરવામાં આવે છે જે ભોમવતી અમાસ છે આ દિવસે આપણે શું કરવું જોઈએ તો ભોમવતી અમાસના દિવસે કોઈ તીર્થ અથવા કોઈ પવિત્ર સ્નાન હોય તે જગ્યા ઉપર જઈ અને આપણે સ્નાન કરવું જોઈએ બીજું આપણે તર્પણ કરવું જોઈએ અથવા શ્રાદ્ધ કરવું જોઈએ જો હું તમને કહું છું કે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મુક્તિ નહીં મળે પણ શ્રાદ્ધ કરવાથી આપણા જે પિતૃ છે એને સારી યોનિમાં ગતિ મળે છે જો આપણા પિતૃ નરક યોનિમાં હોય ત્યાંથી એ સારી યોનિમાં જાય છે બીજું આપણા પિતૃ જે યોનિમાં હોય ત્યાં તેને સુખ મળે છે અને માટે આપણા પિતૃ આપણા ઉપર પ્રસન્ન થઈ આપણને આશીર્વાદ આપે છે યાદ રાખજો પિતૃઓના આશીર્વાદ એ તો અત્યંત સુખી કરનારા છે જે વ્યક્તિને સંપત્તિનો ક્ષય થતો હોય જે વ્યક્તિને સંતતિ ન હોય તે વ્યક્તિએ ચોક્કસ પિતૃઓની પૂજા કરવી જોઈએ આવું વૈદિક શાસ્ત્રમાં વેદમાં લખ્યું છે વેદમાં એવું પણ લખ્યું છે કે જે વ્યક્તિને સંતાન ન હોય અને એને સંતાન પ્રાપ્તિની અભિલાષા હોય તે વ્યક્તિએ દર અમાસના દિવસે પીપળાને પાણી ચડાવવું અને સાંજના સમયે એ જ પીપળાનું જે વૃક્ષ છે એ જ પીપળાના વૃક્ષના નીચે દીવો કરવો જોઈએ આ પીપળોએ ભગવાન વિષ્ણુ સમાન ગણવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ એ પિતૃઓ છે એને મોક્ષ આપનારા એને સુખ આપનારા કહેવામાં આવે છે અને જો આપણે આ સમયે ભગવાન વિષ્ણુ સમાન પીપળાનું જો પૂજન કરશું તો આપણા પિતૃઓ રાજી થશે અને આપણને સંતતી આપશે મારા ગુરુ તો ત્યાં સુધી કહે છે કે જે વ્યક્તિના ભાગ્યમાં સંતાન ન હોય તેને પણ આ અમાસના દિવસે દર અમાસના દિવસે પીપળાની પૂજા કરવાની અને એ જ દિવસે ભગવાન શિવની પૂજા કરી બ્રાહ્મણ અથવા જે શિવનો પૂજારી છે એને જો સીધો આપવામાં આવે એને દક્ષિણા આપવામાં આવે અને જો પૂરતી શ્રદ્ધા અને ભક્તિની જો પિતૃની સેવા કરે તો ચોક્કસ તેને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય છે આ સોમવતી અમાસના દિવસે બીજું શું કરવું તો બ્રહ્મ મુહૂર્તમાં વહેલા સવારે ઊભા થઈ ઓમ પિતરાય નમઃ ઓમ પિતરાય નમ ઓમ પિતરાય નમઃ એનો જાપ કરવો સવારમાં ભગવાન સૂર્યને જળ અર્પણ કરી એ જળ અર્પણ કરેલું જે જળ છે તે જળને કોઈ પવિત્ર નદી અથવા કોઈ જળની અંદર તલ સાથે વહાવી દેવું અને આ જ દિવસે ભગવાન શનિની પણ પૂજા કરવામાં આવે છે કેમ કારણ કે આ ભોમવતી અમાસના દિવસે જે વૈશાખ મહિનાની જે અમાસ છે એ દિવસે શનિ જયંતિ તરીકે ઉજવાય છે અને ભગવાન શનિ એ તો ખૂબ રાજી થનારા દેવ છે જો આ શનિદેવને આ દિવસે આપણે પૂજા કરીએ તો રાજી થાય અને જો એની સારી દૃષ્ટિ પડે તો તમારું દરેક કાર્ય તમારી આધિ વ્યાધિ અને ઉપાધિ એનો નાશ થાય ભગવાન શનિને આ દિવસે તલનું તેલ કે સરસોનું તેલ ચડાવવું જોઈએ અને આ સોમવતી અમાસના દિવસે દાન કરો અને પિતૃઓની જો પૂજા કરવામાં આવે તો ચોક્કસ જીવનમાં રહેલી આધિ વ્યાધિ ઉપાધિ એ જાય છે આપણા જે સંતાનો હોય એમાં સન્મતિ આવે છે અને યાદ રાખજો જેને ત્યાં સંતતિ નથી એને પિતૃઓ સંતતિ પણ આપે છે જય શ્રી